પાટીદાર અનામત આંદોલનના શહીદોની શહીદ યાત્રા અમદાવાદ ખાતે પહોંચી હતી, જ્યાં પાટીદારો દ્વારા શહીદ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શહીદ યાત્રામાં પાટીદારોએ જય સરદાર જય પાટીદારના નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. પાટીદાર અનામત આંદોલનના શહીદોની શહીદ યાત્રા અમદાવાદ ખાતે પહોંચી હતી. સ્થાનિક પાટીદાર સમાજ અને અનામત આંદોલનના કાર્યકરો દ્વારા આવેલી શહીદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શહીદ યાત્રામાં વિવિધ રથમાં અલગ અલગ કથન અને પ્રતિમા દ્વારા સામાજિક લાગણી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલની પ્રતિમા, ચૌ શહીદ યુવાની પ્રતિમા અને પાટીદાર સમાજની કુળદેવી ખોડિયાલ અને ઉમિયા માતાજીની પ્રતિમાઓ મૂકી સામાજિક સંગઠનને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાટીદારોએ આ શહીદ યાત્રાના વધામણા માટે બાઇકો પર સવાર થઈ જય સરદાર જય પાટીદારના નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. પાટીદાર શહીદ યાત્રા અમદાવાદ શહેરના વિવિધ પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ફરી હતી. ઊંઝાથી આ નીકળેલી પાટીદાર સમાજની ધર્મ પ્રેરણા અને વેદનાનો ત્રિવિધ કાર્યક્રમ એટલે પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા ઊંઝાથી લઈ સુરતથી ફરતી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આજે અમદાવાદની અંદર પહોંચી છે. ત્યારે આજે જોઈ શકો છો હજારોની સંખ્યામાં યુવાનો પોતાની વેદના લઈને રોડ રસ્તા ઉપર આવ્યા છે. ત્યારે ચોક્કસ અમને એવું લાગે છે કે સમાજની જે માંગ છે એને બુલંદ બનાવવા માટે યુવાનો હજી તત્પર છે. આ સમાજનું કાર્ય છે અને જાહેર સમસ્ત પાટીદાર સમાજને અને સર્વ ગુજરાતની જનતાને અમે આમંત્રણ આપેલું છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે સવારે સોશિયલ મીડિયામાં લાઈવથી જાહેરાત કરી હતી કે તેઓ આગામી 25 ઓગસ્ટના રોજથી આમણાંત ઉપવાસ આંદોલન કરશે. જ્યાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન જારી રાખશે. પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલે આજે જણાવ્યું હતું કે આગામી 25 ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી હું પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી આમણાંત ઉપવાસનું આંદોલન કરીશ. જ્યાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી અન્નનો એક પણ દાણો નહીં લઉં. હાર્દિક પટેલે કહ્યું હતું કે અનામત આંદોલનના કારણે પાટીદારોની સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ લાભ થયો છે. અનામત આંદોલનમાં સલાહ કરતા સહયોગ આપવાની જરૂર છે. હાર્દિક પટેલે દારૂના અંડા પચનતા રેડ અંગે થતા સવાલો પર પણ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે અનામતની સાથે ખેડૂતો અને લોકોના મુદ્દાઓ પર પણ તેઓ લડત આપશે. હાર્દિક પટેલે એમ પણ જણાવ્યું હતું કે આગામી 3 મહિનામાં કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી પર પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે. કેમેરામેન ગજરાજસિંહ સોલંકી સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.